નમસ્કાર, ગુજરાત નોનસ્ટોપ બુલેટિનમાં હું કુંજ આપનું સ્વાગત કરું છું અને હું છું આપની સાથે જિજ્ઞાસા. સત્ય ઘટના છે નવસારીના વાંસદા તાલુકાના ઉપસળ ગામની. આ ગામમાં રહે છે જયેશભાઈ પટેલનું પરિવાર. જયેશભાઈ પોતે ગ્રેજ્યુએટ છે, પણ આંખોની રોશની છીનવાઈ જતા તેઓ કોઈ કામ કરવા સક્ષમ નથી. આમ છતાં તેમની પત્ની સાથે મળી પુત્ર સાહિલને ભણાવવાનું નક્કી કર્યું. પુત્રએ પણ માતા પિતાની મહેનત જોઈ ભણવામાં મહેનત કરી અને હાલમાં જ ધોરણ 10માં 90.57% સાથે મોટી વાલ્ઝરની હાઈસ્કૂલમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો. સાહિલની ઈચ્છા આગળ ભણી ડોક્ટર બનવાની છે, માતા પિતાને સુખી કરવાની છે, પણ પુત્રને ભણાવવા લાચાર માતા પિતા પાસે પૈસાની સગવડ નથી. રોજ પુત્રની આંખોમાં મરતા સપના જોઈ પિતાએ નક્કી કર્યું કે કિડની વેચીને પણ પુત્રને ભણાવો. અત્યારે જયેશભાઈ પટેલ એવા વ્યક્તિની શોધમાં છે જે કિડનીના બદલામાં તેમને પૈસા આપી શકે. દિવ્યાંગ પિતા અને મજૂરી કરતી માતાની આવી લાચારી જોઈ પુત્રને આગળ ભણવાની ઈચ્છા નથી. મંતવ્ય ન્યૂઝે જયારે આ પરિવારનો સંપર્ક કર્યો તો જયેશભાઈએ કિડની વેચવાની વાત કરી, પણ સાહિલ કહે છે કે તેના માટે પિતા કિડની વેચે તે વાત તેને મંજૂર નથી. તેને ડોક્ટર બનવાનું માંડી વાળી કોઈ અન્ય કામ કરવાનું નક્કી કર્યું છે, પણ તેના પિતા માનવા તૈયાર નથી. આખી જિંદગી પુત્રને કામ ન આપી શકવાની લાચારીથી પીડાઈ રહેલા પિતા હવે જિંદગી જોખમમાં મૂકી કિડની વેચીને પણ પુત્રને ડોક્ટર બનાવવા કટિબદ્ધ છે. જો સરકાર, કોઈ સામાજિક સંસ્થા કે આર્થિક સદ્ધર વ્યક્તિ આ પરિવારની મદદ કરે તો એક આશાસ્પદ યુવાનની જિંદગી સુધરી શકે છે. એક દિવ્યાંગ પિતા કિડની વેચવાનું માંડી વાળી શકે છે. એક મજૂર માતાને હાશકારો થઈ શકે છે. આ નિરાધાર પરિવારનો આધાર બનવાનું મંતવ્ય ન્યૂઝે નક્કી કર્યું છે. અમારી તમને અપીલ છે કે આ પરિવારની મદદ કરો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આ પરિવારને રાહત આપી શકે છે. તો ઉપસળ ગામની આ ઘટના છે જ્યાં યુવાનને આગળ વધવું છે, આગળ ભણવું છે, પરંતુ માતા પિતા પણ લાચાર છે. જોકે મંતવ્ય ન્યૂઝ મદદમાં આગળ આવ્યું છે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ આ પરિવારને મદદ કરી શકો છો. તો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર હાલ આપ આ એકાઉન્ટ નંબર પણ જોઈ શકો છો, જેના થકી આપ થોડા ઘણા પૈસા થકી પણ આ પરિવારને મદદ પહોંચાડી શકો છો. જ્યાં એક પિતાને કિડની વેચતા રોકી શકાય છે, જ્યાં એક બાળકને ભણવામાં મદદ કરી શકાય છે. નવસારીની આ ઘટના છે કે જ્યાં બાળકને ભણાવવા માટે માતા પિતા લાચાર બન્યા છે. જો કે પિતાએ પણ એ ઠાની લીધું છે કે કોઈ પણ ભોગે તે પોતાના બાળકને ભણાવશે, ને એ માટે એક પિતા પોતાની કિડની વેચવા માટે પણ તૈયાર થઈ ગયો છે. અને ગયા વર્ષે અમારે ત્યાં 10મા ધોરણમાં એક વિદ્યાર્થી જે છે સાહિલ જેનું નામ, એ વિદ્યાર્થી આમ ઘણો હોશિયાર છે પણ ઘરની સ્થિતિ ઘણી નબળી છે. હવે એના ફાધરને આંખે ઓછું દેખાય છે અને બિચારી એની મમ્મી ઉપર જ બધી જવાબદારી છે, જે મજૂરી કામ કરીને એને ભણાવે છે, જેથી એ આગળ ભણી જાય એવા હેતુથી થોડી મદદ અમે બધા ટીચરોએ થઈને કરેલી, એમાં મેં પણ કરેલી. અને હજુ પણ એની ભણવાની ઈચ્છા છે 10મા પછી પણ, તો એ વિદ્યાર્થી ઘણું સારું ભણી જાય એના માટે થોડી મદદ હજુ પણ એને કરવી પડે, તો એ માટે અમે તેમજ સૌને એમ કહીએ કે કોઈ પણ આગળ આવી શકે છે મદદ કરવા માટે. હું ગ્રેજ્યુએટ પાસ કરીને બહાર આવ્યો, પછી રોજીરોટી માટે મેં બહુ તલાશ કરી પણ મને રોજીરોટી ન મળ્યો, કોઈ પણ જાતની રોજગારી ન મળેલી. અને એ સમય મારે થોડા દિવસમાં જ મારે આંખોની દૃષ્ટિ ચાલી ગઈ. મારો છોકરો 5 વર્ષનો થઈ ગયો હતો, પહેલાં ધોરણમાં ભણાવવા માટે મોકલવો હતો. એ સમયે મારા આંખોની રોશની જતી રહી. પહેલાં ધોરણથી 1 ધોરણ સુધી તો કાળી મજૂરી કરીને પણ, ખેત મજૂરી કરીને પણ મેં મારા છોકરાને, મારા પત્નીને મજૂરીથી લીધે મારા છોકરાને 10મી ધોરણ સુધી તો ભણાવ્યો. એમના 10મા ધોરણમાં સારા પર્સન્ટેજ છે અને આગળ જઈને મારે ભણાવવો છે. હું ભણ્યો છું તો મારા છોકરાઓ ભણે અને આગળ વધે એવી મારી ઈચ્છા છે, પરંતુ મારા પાસે આવકનું કોઈ સાધન નથી, જેથી કરીને જે માટે મેં મારા છોકરાને ભણાવવા માટે
કિડની વેચવા તૈયાર છું, એના માટે મેં જાહેરાત કરી છે. સરકારી લાભો પણ મને આજ દિન સુધી મળ્યા નથી. કોઈ પણ શૌચાલયનો મને કોઈ એ લાભ મળ્યો નથી. બધાને ઘરે ઘરે શૌચાલય છે, મારે કાળી મજૂરી કરીને શૌચાલય બનાવવું પડ્યું છે. આજે પાણી પુરવઠા ખાતા દ્વારા ટાંકી પણ છે, પાણી પુરવઠાના મને કનેક્શન નથી આપવામાં આવ્યા, જેથી કરીને મારે આ પત્રકાર પરિષદને સંબોધવી પડે છે. મારું નામ સાહિલ કુમાર જયેશભાઈ પટેલ. હું નાનો હતો ત્યારે મારા પપ્પાની આંખોની રોશની જતી રહી. મારા પપ્પાએ મને ધોરણ 1-10 સુધી ભણાવ્યો. પછી ધોરણ 10 પછી આગળ ભણવા માટે મારા પપ્પા પાસે પૈસા નથી, તેથી તેમણે કિડની વેચવાની જાહેરાત કરી છે. તે મને ગમતું નથી. તે હું કોઈ પણ કામ કરી લઈશ, પણ કિડની વેચવાની વાત મને ગમતી નથી. હું મોટો થઈને ડૉક્ટર બનવા માંગુ છું. તો નવસારીના વાસંદાના ઉપસળ ગામની આ ઘટના જે સામે આવી કે પુત્રને ભણાવવા માટે કિડની વેચવા માટે પણ એક પિતાશ્રી તે તૈયાર થઈ ગયો છે. મંતવ્ય ન્યૂઝ માધ્યમ બન્યું છે. આપને જણાવી દઈએ કે પુત્રના ઉજ્જવળ ભાવિ માટે પિતા જિંદગી જોખમમાં મૂકવા તૈયાર છે, અને ત્યારે મંતવ્ય ન્યૂઝ તમામ લોકો છે તેમને પણ અપીલ કરી રહ્યું છે કે નાની ઘણી જે મદદ છે તે પણ આ પરિવાર સુધી પહોંચે. તો સંવાદદાતા દુષ્યંત શર્મા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. દુષ્યંત, જણાવશો જે પ્રકારની આ ઘટના સામે આવી છે, જે પિતા મજબૂર બન્યો છે પોતાની કિડની વેચવા માટે, જ્યારે દીકરો છે, દીકરો ભણવામાં ખૂબ જ હોશિયાર છે, પરંતુ ક્યાંક સહાય છે, સરકારી યોજનાઓના પણ અનેક લાભો હોય તેમના સુધી નથી પહોંચ્યા. હાલની કયા પ્રકારની સ્થિતિ છે, શું છે આ સમગ્ર ઘટના? જી ચોક્કસ રીતે જણાવવામાં આવે છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપસળ ગામે જે આ એ છે, જે બાળક છે, જે બાળક 10મા ધોરણમાં હાલે ભણીને 70 ટકા મેળવ્યા છે, ત્યારબાદ જે આગળ મળવા માટે જે એને પોતાનું ટેલેન્ટ છે તે બતાવી રહ્યો છે, ત્યારે એ એક પિતા છે, જે પિતા 10 વર્ષથી તેઓને આંખે દેખાતો નથી, અને મા છે, તે મા મજૂરી કામ કરીને ઘરપોષણ ચલાવે છે, ત્યારે જે આ ઘર જે છોકરાઓ જે માલિક છે તેઓને કોઈ અત્યાર સુધી સહાય. ચોક્કસથી દુષ્યંત જણાવ્યું તો બદલ આભાર. તો ફરી એકવાર દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે મંતવ્ય ન્યૂઝ માધ્યમ બન્યું છે, જે પ્રકારની આ મામલું સામે આવ્યું છે. એક પિતા જે પોતાની કિડની વેચવા માટે મજબૂર બન્યું છે પોતાના દીકરાને ભણાવવા માટે. મંતવ્ય ન્યૂઝની ગુહાર આપને જણાવી દઈએ, આ પરિવારને જરૂરત છે, આશાસ્પદ વિદ્યાર્થીને આપ સહાય કરો, તમારી થોડીક મદદ કોઈનું જીવન સુધારી શકે છે. સામાજિક સંસ્થાઓ છે તેને પણ આગળ આવવા માટે મંતવ્ય ન્યૂઝ અપીલ કરે છે. મદદના ટીપે ટીપેથી સરોવર ભરાશે. આ દયનીય પિતાને કિડની વેચતા રોકો, મંતવ્ય ન્યૂઝ માધ્યમ બન્યું છે આ સમગ્ર મામલાનું, અને આવા વિદ્યાર્થીને સમાજ મદદ કરે તે ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી સાહિલના પિતા જયેશભાઈ છે તે અમારી સાથે હાલ ફોન લાઈન પર જોડાયા છે. જયેશભાઈ, હાલની પરિસ્થિતિ છે જે આપની ખૂબ જ દયનીય છે, જે પ્રકારે આપે પણ જે અપીલ કરી છે કે કોઈ અવાજ સાંભળે, સામાજિક સંસ્થા છે, સરકાર આપનો અવાજ સાંભળે, તંત્ર અવાજ સાંભળે, પરંતુ હાલ આપ હવે મંતવ્ય ન્યૂઝ માધ્યમ બન્યું છે, આપ શું કહેવા માંગો છો, તંત્ર સુધી શું અવાજ આપ પહોંચાડવા માંગો છો? મારે તંત્ર સુધી એવો અવાજ આપવો છે કે સર, મેં એક બ્લાઇન્ડ હો ગયો, આંખે મારી રોશની ગુમાવી દીધી છે, મેં તો મારા પાસે કોઈ એ નથી કે મેં કોઈ મારા છોકરા માટે કંઈ કરી શકું. હું પોતે એટલો મજબૂર બની ગયો છું કે મેં મારા છોકરાને ભણાવી શકવાના લાયક પણ નથી રહ્યો, કે જેથી મારે આ પગલું ભરવું પડે છે કે કોઈ મને મદદ કરે. જયેશભાઈ, અત્યાર સુધી આપે કોઈ બાબત આ બાબતને લઈને રજૂઆત કરી છે ખરા, કોઈ સંસ્થા સામે, કોઈ સરકાર સામે, તંત્ર સામે આ વાત મૂકી છે ખરા? મેં એક તાલુકા પંચાયતના સભ્ય છે મારા ગામ, મારા જે
મારા એ તાલુકા પંચાયતમાં આવે છે મારું ગામ, એમના સભ્યને મેં જાણ કરી હતી પણ એમના તરફથી મને કોઈ એ નથી મળ્યું, જવાબ નથી આપ્યો. ગામના સરપંચને બી બધાને આખા ગામ મારા વિશે જાણે છે પણ એ લોકો મારા વિશે કોઈ કંઈ કરવા માંગતા નથી, મારા પરિવાર માટે કોઈ કરવા માંગતા નથી. આજે મારે ઘરથી રસ્તા સુધી જવા માટે ચોમાસું આવે એટલે પાણી આવે છે, પાણીમાં કાદવ કિચડમાં થઈને મારા છોકરાઓ શાળાએ જાય છે પણ રસ્તાની રજૂઆત કરી છતાં રસ્તા એ નથી બનાવી આપતા મારા પાસે. જી બિલકુલ જયેશભાઈ, જે પ્રકારે આપ પોતાના બાળકને ભણાવવા માટે આ પ્રકારે મજબૂર બન્યા છો અને કિડની વેચવાનો જે આપણે નિર્ણય લીધો છે, આવા કેટલાય મા બાપ હશે ગુજરાતમાં જે પોતાના બાળકોને ભણાવવા માટે મજબૂર બન્યા હશે. સરકાર પાસે શું આશા રાખી શકાય અને ગુજરાતની આ જનતાને આપ શું કહેશો? ગુજરાતની જનતાને મારે કહેવું છે કે તમે પણ કોઈ આવો પ્રોબ્લેમ થાય, કોઈને મા બાપ પોતાનો છોકરો ભણી શકતો હોય ને તેમને કોઈ એમને મદદ કરે મા બાપને, અને મંત્રાલય પણ કોઈ એના જે પરિવાર આવી મજબૂરીમાં સપડાયેલો હોય એમને મદદ કરે એવી મારી રીતે વાત કરવી છે. મારા ઘરની બીજી વાત મારે કરી છે, મારા ઘરની આંગણામાંથી પાઇપલાઈન આજે 15 વર્ષથી જે ગઈ છે, પાણીની પાઇપલાઈન જે પાણી પુરવઠા ખાતાની છે, એ પાણી પુરવઠા ખાતાને વાળા બી મને કોઈ કનેક્શન નથી, પાણીનું બધાને કનેક્શન છે. મારા ઘરે બે ઘરો છે અમારા, એ કોઈ કનેક્શન નથી આપવામાં આવ્યું. જી જયેશભાઈનું પ્રતિક્રિયા આપણે સાંભળી, જે પ્રકારે એક પિતાની વ્યથા તેમના શબ્દોમાં જોવા મળી રહી હતી, પોતાના બાળકને ભણાવવા માટે એક પિતા મજબૂર બન્યો છે. જો કે સરકારી જે યોજનાઓ પહોંચવી જોઈએ, તેઓ નવસારીથી એક નાનકડા ગામમાં રહે છે જ્યાં સરકારી યોજનાઓનો લાભ પણ તેઓને નથી મળ્યો, જ્યાં શૌચાલય જેવી સુવિધા પણ હજુ એમના ઘર સુધી નહોતી પહોંચી, કાળી મજૂરી કરી શૌચાલય પણ બનાવવું પડ્યું છે, જ્યાં એક પિતા પોતાના બાળકને કાળી મજૂરી કરીને ભણાવવા માટે મજબૂર બન્યો છે. જો કે આખી ઘટના અમે આપને ફરીથી જણાવી દઈએ તો નવસારીના વાંસદા તાલુકાના ઉપસળ ગામ કે જે આ ગામમાં રહે છે જયેશભાઈ પટેલનો પરિવાર, જયેશભાઈ પોતે ગ્રેજ્યુએટ છે પણ આંખોની રોશની છીનવાઈ જતા તેઓ કોઈ જ કામ કરવા સક્ષમ નથી. આમ છતાં તેમને પત્ની સાથે મળી પુત્ર સાહિલને ભણાવવાનું નક્કી કર્યું. પુત્રએ પણ માતા પિતાની મહેનત જોઈ ભણવામાં મહેનત કરી અને હાલમાં જ ધોરણ 10માં 90.57% સાથે મોટી વાલ્ઝરની હાઈસ્કૂલમાં પ્રથમ ક્રમ પણ પ્રાપ્ત કર્યો. સાહિલની ઈચ્છા આગળ ભણી ડોક્ટર બનવાની છે, માતા પિતાને સુખી કરવાની છે પણ પુત્રને ભણાવવા લાચાર માતા પિતા પાસે પૈસાની સગવડ નથી. રોજ પુત્રની આંખોમાં મરતા સપના જોઈ પિતાએ નક્કી કર્યું કે કિડની વેચીને પણ પુત્રને ભણાવવો છે. અત્યારે જયેશભાઈ પટેલ એવા વ્યક્તિની શોધમાં છે જે કિડનીના બદલામાં તેમને પૈસા આપી શકે. દિવ્યાંગ પિતા અને મજૂરી કરતી માતાની આવી લાચારી જોઈ પુત્રને આગળ ભણવાની ઈચ્છા નથી. મંતવ્ય ન્યૂઝે જ્યારે આ પરિવારનો સંપર્ક કર્યો તો જયેશભાઈએ કિડની વેચવાની વાત કરી પણ સાહિલ કહે છે કે તેના માટે પિતા કિડની વેચે તે વાત તેને મંજૂર નથી. તેને ડોક્ટર બનવાનું માંડી વાળી કોઈ અન્ય કામ કરવાનું નક્કી કર્યું છે પણ તેના પિતા માનવા તૈયાર નથી. આખી જિંદગી પુત્રને કામ ન આવી શકવાની લાચારીથી પીડાઈ રહેલા પિતા હવે જિંદગી જોખમમાં મૂકી કિડની વેચીને પણ પુત્રને ડોક્ટર બનાવવા કટિબદ્ધ છે. જો સરકાર, કોઈ સામાજિક સંસ્થા કે આર્થિક સદ્ધર વ્યક્તિ આ પરિવારની મદદ કરે તો એક આશાસ્પદ યુવાનની જિંદગી સુધરી શકે છે. એક દિવ્યાંગ પિતા કિડની વેચવાનું માંડી વાળી શકે છે, એક મજૂર માતાને હાંશકારો થઈ શકે છે. આ નિરાધાર પરિવારનો આધાર બનવાનું મંતવ્ય ન્યૂઝે નક્કી કર્યું છે. અમારી તમને અપીલ છે કે આ પરિવારની મદદ કરો, ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આ પરિવારને રાહત આપી શકે છે. હવે જોવાનું એ રહે છે કે મંતવ્ય ન્યૂઝે જ્યારે આ અહેવાલ પ્રસારિત કર્યો છે ત્યારે શું સરકાર આ મામલે કોઈ પગલાં ભરશે, આ પરિવારની મદદે સરકાર પહોંચશે, શું સામાજિક સંસ્થાઓ આગળ આવશે, શું ગુજરાતના લોકો આ પરિવારને ફાળો આપશે. કારણ કે જ્યાં સાહિલ જે પ્રથમ ધોરણમાં જ જ્યારે શાળામાં પહોંચ્યું ત્યારે જ પિતાએ દ્રષ્ટિ ગુમાવી દીધી હતી અને અત્યાર સુધી તો માતાએ કાળી મજૂરી કરી તેને ભણાવ્યો અને સાહિલ ભણવામાં પણ ખૂબ હોશિયાર છે, તેને ભણી ગણીને ડોક્ટર બનવું છે પરંતુ માતા પિતા પાસે પૈસા નથી. ત્યારે મંતવ્ય ન્યૂઝ આપને અપીલ કરી રહ્યું છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ આપ પરિવારને જે પણ મદદ કરી શકો તે આપ કરો. જે સાહિલને ભણવામાં મદદ કરી શકે છે, એક પિતાને પોતાની કિડની વેચવાથી બચાવી શકાય છે.
મંતવ્ય ન્યૂઝ અપીલ કરી રહ્યું છે તમામ દર્શક મિત્રોને કે ગુજરાતના લોકો તમામ યુવકો છે તમામને અપીલ કરી રહ્યું છે કે થોડાક મોશોકમાંથી પણ પૈસા બચાવો અને આપ આ પરિવારની મદદ કરી શકો છો. મંતવ્ય ફાઉન્ડેશન છે તેનો એકાઉન્ટ નંબર છે આપણી ટીવી સ્ક્રીન પર હાલ પ્રસારિત થયું છે અને આપણે જણાવી દઈએ કે આપ આ પરિવારની મદદ કરી શકો છો.